नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. સમાચાર વિસ્તારથી જોઈશું. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ. વરસાદે વિરામ લેતા મગફળીની આવકમાં વધારો થયો છે. યાર્ડમાં મગફળીની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો. મગફળીના ભાવ રૂપિયા 1200 થી 1400 પ્રતિ કિલો મણ થયા છે. सूकी मगफली भाव 1400 થી 1500 प्रति मण थे. मगफली भाव में वधारो थवो जोईए तेवो खेडूतोनो मत छे. बियारण, रासायणिक खातर अने जंतुनाशक दवाओना भाव वधी रह्या होवानो मत पण खेडूतोए व्यक्त कर्यो छे. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક અત્યારે આવક છે તે જોવા મળી રહી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. રાજકોટના જૂના જે માર્કેટિંગ યાર્ડ છે, બેડી માર્કેટિંગ યાર્ડ, તેમાં મગફળીની મબલક આવક છે તે જોવા મળી રહી છે. ખેડૂતો દિવાળી પહેલા પોતાનો માલ લઈને અહીંયા વેચવા આવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ વર્ષે દિવાળી પહેલા મબલક ઉત્પાદન છે તે જોવા મળી રહ્યું છે. સાથે સાથે કપાસ કરતા મગફળીનું આવક છે તે વધારે જોવા મળી રહી છે. અતુલભાઈ કામાણી છે, તેમની સાથે વાત કરશું. અતુલભાઈ, મગફળીની કેટલી આવક અને હાલ કેટલો ભાવ? આમ જોઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે 25 થી 27 હજાર ગુણીની આવક થઈ હતી, પરંતુ આજે થોડીક ઓછી આવક છે. ભાવ થોડાક નીચા 25-50 રૂપિયા નીચા હોવાના કારણે ખેડૂતો માલ પોતાનો નથી ભરી આવતા. આજે 15 થી 17 હજાર ગુણીની આવક છે અને 1200 રૂપિયાથી લગાડી અને 1500-1550 રૂપિયા સુધીના ભાવ જોવા મળે છે. વરસાદના વિઘ્ન વચ્ચે જે ખેડૂતો પોતાનો માલ તૈયાર કર્યો છે અને વરસાદમાં બગડ્યો છે, ડેમેજ વાળા જે માલ છે એ 1250 થી 1300 રૂપિયા સુધી વેચાય છે. પણ આ વર્ષે કુદરતી વસ્તુ છે, જે આગતરા માલ છે એમાં ઉત્પાદન સારું છે. ખેડૂતોને 30 મણથી લગાડી અને 40 મણ સુધીના ઉતારા અત્યારે ખેડૂતોને મળી રહી એવું ખેડૂતોના અહેવાલમાં જોવા મળે છે. એક સારી બાબત કહેવાય. પરંતુ ભાવ અત્યારે જે મળે છે એ એકંદરે આમ જોઈએ તો ઓછા ભાવ કહેવાય, કારણ કે ઉત્પાદનનો ખર્ચો પણ આ વર્ષે વધારે લાગ્યો છે અને વરસાદના કારણે ઘણો માલ બગડી ગયો છે. એટલે આમ જોઈએ તો વરસાદના કારણે માલ જે બગડ્યો છે એના ભાવ ઓછા મળે છે. સારી ક્વોલિટી આવે છે એના 1500-1550 રૂપિયાના ભાવ જોવા મળે છે. ક્યાંક વરસાદ વિઘ્ન છે તો ક્યાંક ખેડૂતોને ઉત્પાદનમાં મોંઘું પડે. શું કહેશો, મગફળી વેચવા માટે આવો છો, કેટલો ભાવ? ભાવ ઓછો પડે થોડોક, 1700 રૂપિયા 1800 રૂપિયા હોવો જોઈએ. આ મોંઘવારી પ્રમાણે ઓછો ભાવ કહેવાય. આજ તાવરી હા ઓછો હે. દાદા શું કહેશો, ખેડૂત તરીકે અનેક વેદનાઓ સહન કરવી પડતી હોય છે અને પછી ભાવ નથી મળતા? ભાવ નથી મળતા, હા ઓછામાં ઓછા ભાવ મળે છે. હવે આ ભાવ કઈ ખેડૂતને કેમ પોસાય એમ, કારણ કે ખેડૂતને આ ભાવ પોસાતા જ નથી એમ. હવે અટાણા મોંઘવારી તા જો, જ્યાં ખેડૂતને માલ આવ્યા ત્યાં ભાવ બજાર તૂટી જાય. હવે અમારે ખેડૂતને 3000 તેલના ડબ્બાના ભાવ છે પણ ખેડૂતને નથી મળતા. આ ખેડૂતને નથી મળતા, નકર 3000 ડબ્બા તેલનો ભાવ છે તો આ કઈ 1200 મગફળી નહીં કે ભાવ કહેવાય? સૌથી ઓછો ભાવ, હા ઓછામાં ઓછો ભાવ રાજકોટ ગાડમાં ઓછામાં ઓછો ભાવ કહેવાય એમ. ઓછો ભાવ છે તે મળી રહ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો રાજકોટના કે જ્યાં કાકા મગફળીનો કેટલો ભાવ જોવા મળી રહ્યો છે? 1000 થી 1100-1200 રૂપિયા ઓછો ભાવ. તેલના ડબ્બાના તો વધુ. હવે આમાં શું છે કે અમુક મગફળી બગડી ગઈ છે, અમુક ખારી છે, અમુક લાલ આવે છે, એના કારણે વેપારી તો જે ભાવ બાંધતો હોય એ જ ભાવ આપે. અમારે તો અહીંયા ગાલે હાથ દઈને જ બેહવાનું. 4 મહિના મહેનત કરી હોય તો અમને ભાવની કઈ ખબર ન હોય, અહીંયા આવ્યા પછી ભાવ પડે પછી ખબર પડે. દિવસ રાત ઉજાગરા તો પાણીમાં જ, હા પાણીમાં જાઈટ નથી. અમે હરફના માથા કચરા હોય તો અમને એ ભાવની ખબર ન પડે, અહીંયા આવી બીજા ભાવ કહેતી પછી ખબર પડે. કશી યોગ્ય ભાવ છે તે હજુ ખેડૂતોને નથી મળી રહ્યા. 1100 થી લઈને 1500 સુધીની છેલ્લી જે હરાજીઓ છે તે જોવા મળી રહી છે. આ મોટી સંખ્યામાં ખેડૂતો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની મગફળી વેચવા માટે આવ્યા હોય ત્યારે સીધા દ્રશ્યો કે જેની જે ખેડૂતોની સ્થિતિ છે કે તેલના ભાવ છે તે વધુ જોવા મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોને મગફળીના ભાવો છે તે યોગ્ય નથી મળી રહ્યા. ત્યારે આ વર્ષે વરસાદ પણ વધુ પડ્યો છે તો બીજી તરફ અહીંયા વાત કરવામાં આવે તો ખેડૂતોને જે મોંઘવારીનો માર છે તે પણ સહન કરવાનો વારો આવી શક્યો છે. તેની સામે તેઓને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.